ગીર સોમનાથ જિલ્લામાં આઝાદ ભારત થઈ ગયા બાદ પણ હજુ સુધી રિક્ષા ચાલકોના હિતમાં નગરપાલિકાના બજેટમાંથી રિક્ષા ચાલક સ્ટેન્ડ ફાળવવામાં આવેલ ના હોવાથી મા ન્યૂઝ લાઈવના રિપોર્ટર મનોજ ચૌહાણ દ્વારા ગીર સોમનાથ રિક્ષા ચાલક યુનિયનની સ્થાપના કરવામાં આવી. કે વર્ષોથી ભારતે સાજા થઈ ગયા તો લગભગ તમને કહું કે આજે 70 વર્ષ ઉપર થવા આવ્યા ને ભારતે સાજા થઈ ગયા. જે સુધી આ ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લો જાહેર થઈ ગયો પણ રિક્ષા ચાલકો માટે ઘરની વ્યવસ્થા જેને કહેવામાં આવે રિક્ષા સ્ટેન્ડ બોર્ડ વાઇઝ એ જે ફાળવવા જોઈએ નગરપાલિકાના બજેટમાંથી હજુ ફાળવવામાં આવ્યા નથી. એથી સાહેબ આપને આપ તો સેક્રેટરી છો એટલે આપ ઉપર મને પૂરો વિશ્વાસ છે. એ લોકો અત્યારે ગેરહાજર છે નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર સાહેબ આપને વિનંતી કરું છું કે આપ એમનું ધ્યાન દોરો એમને બોલો કે ભાઈ 200-500 લોકોની સંખ્યામાં લોકો બીજા તો 12 લોકોને મેં 18 લોકોને બેઠાયા છે. અમે કોઈ પ્રકારે ગેરકાયદેસર રીતે આંદોલન ધરણા કે એવું કરવાનું પણ જો આવનારા સમયમાં રિક્ષા ચાલકોના હિતમાં એના આત્મસન્માન સ્વાભિમાન અસ્તિત્વ માટે રિક્ષા સ્ટેન્ડની માંગણી પૂરી કરવામાં ના આવી બોલવાય તો અમે લોકો ધરણા પ્રદર્શન કરશું આંદોલન કરશું અને જે કોઈ પ્રકારની ઘટના બનશે એમાં નગરપાલિકાની રહેશે. કારણ કે અમે લોકોએ આજનો જ કલેક્ટર નાયબ કલેક્ટર સાહેબને પણ અમે આવેદન પત્ર પાઠવ્યું. કલેક્ટર સાહેબે અમારી સામે ચીફ ઓફિસ સાહેબને ફોન કર્યો કે ખરેખર આ ગીર સોમનાથ જિલ્લો છે, જિલ્લો જાહેર થઈ ગયો છે પ્રધાનમંત્રી દ્વારા. ત્યારબાદ બીજા નંબરમાં આ જિલ્લામાં જે યોગ્ય અને વ્યવહારિક રીતે માંગણીઓ છે જેમ કે જેટલા વોર્ડ છે એટલા વોર્ડમાં આ રિક્ષા સ્ટેન્ડ તાત્કાલિક રીતે ફાળવવા જોઈએ નગરપાલિકાની ગ્રાન્ટમાંથી. જો આવનારા સમયમાં ના ફાળવાય તો અમે કલેક્ટર સાહેબને પણ ચોખ્ખું સ્પષ્ટ કહી દીધું છે કે સાહેબ આના જિમ્મેદાર તમે બધા હશો. કાલ કોઈ પ્રકારની ઘટના દુર્ઘટના બનશે તો વેરાવળ સાહેબ એટલે સાહેબ આપને હું હાથ જોડીને વિનંતી કરું છું શાંતિથી પ્રેમથી લાગણીથી કે અમારા ગીર સોમનાથ રિક્ષા ચાલક એકતા યુનિયનમાં કોઈ એક સમાજ નથી, હિન્દુ મુસ્લિમ દરેક સમાજના લોકો છે. એટલે અમે ધર્મને લઈને ચાલીએ છીએ, ઇન્સાનને તો માનવતાને લઈને. તેથી આ બધા લોકો ચીફ ઓફિસર સાહેબનું ધ્યાન દોરજો જેથી કરી અમારી માંગણીઓ વહેલી તકે પૂરી થાય. પહેલી માંગણી આ જ છે રિક્ષા સ્ટેન્ડ. આ રિક્ષા સ્ટેન્ડ બજેટમાંથી ફાળવવા જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી ટ્રાફિક પોલીસ અને રિક્ષા ચાલકો વચ્ચે મારામારી, ગેરવર્તન, પૈસા લઈ લેવા આ બધું બનશે. એ લોકોની પણ ભૂલ નથી, એના સિવાય કશું નથી. આપણે બસ આ મારે મૌખિકમાં રજૂઆત અને લેખિતમાં તમે ઇન્વોલ્વ કોપી આપી દો અમને, અમે કોપી કરવા માંગીએ. આ વાંધો નહીં, બાજુમાં કરવા આ ફોટા પાડવા છે આપણે લઈ લઈશું. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં પીએચડી એવા ડોક્ટર આર છે દવે, દવે ગુરુ છે. જ્યોતિષને લગતા કોઈ પણ કામકાજ માટે રૂબરૂ મળો. શાસ્ત્રીય માર્ગદર્શન અને સમાધાન માટે અમારી નડિયાદની મુખ્ય ઓફિસનો સંપર્ક કરવો. મોબાઈલ નંબર 99740-9770. અમારું સરનામું 9 વ્રજભૂમિ સોસાયટી કૃષ્ણનગરની બાજુમાં પીચ રોડ નડિયાદ.